बोति स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्म छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथ नी अंदर पद 42 એમાં છેલ્લે એમ કહે છે કે જે જગતના વિષયી જીવો છે, જે કામ ક્રોધ લોભાદિકથી આવૃત થઈ ગયેલા છે, જેને ક્યારેય પણ કલ્યાણના રસ્તે ચાલવા માટેનો વિચાર આવતો નથી કે એવા સંતો ભક્તોનો સંગ ગમતો નથી, એવા જે લોકો છે એવાને મરેલા જાનીને એનાથી દૂર રહેજો। એને અડવાથી, એની પાસે જવાથી સ્વામી કે દુર્ગંધ થશે। એ એવો કોઈ વ્યક્તિ છે કદાચ દેખાય છે તો પણ મરેલો જ છે, સ્વામી કે સૂની કે સડી જશે કહેતા, જેમ પેલું મૃત દેહ છે ફૂલી જાય કે સડી જાય એવી એની દશા છે, સ્વામી કે એવો કુસંગી જે હોય એ કદાચ સત્સંગમાં દયાએ કરીને લીધેલો હોય તો પણ એને એક બે ને ત્રણ વખત ચાન્સ આપીને એવા કુપાત્રને સત્સંગથી બહાર કરવો, એમ મહારાજ પણ પ્રથમના 18માની અંદર કહે છે। સ્વામી કહે છે એનો ખરખરો પણ ન કરતા, અમે તમને તપાસી તોડીને કીધું છે, એની ઉપરથી આપણે એવું સમજ્યા હતા કે આ પ્રકારનો કુસંગ આપણી અંદર હોય, બહારથી મળે એવો હોય કે સત્સંગ દ્વારા મળે એવો હોય, એ બધી જગ્યાએથી આને કાઢવો અને એનો ખરખરો કરવો નહીં કે આ બાબતમાં હું રહી ગયો બચી ગયા, એમ કરીને મહારાજનો મોટા પુરુષોનો અતિ ઉપકાર માનવો। પદ 43 એમાં સ્વામી આગળ લખે છે, કેસો હરે ફરે નર આપ મુઆ તેને કેમ કહીએ રે, તે તો પૂછ હલાવે છે સાપ, ઘડી વાર જીવ ગયે રે પણ પિંડમાં એ નથી પ્રાણ, જરૂર જાણી લેજો રે જોઈ એના અંગના એ ધાન, પછી દરી દૂર રે જોરે કાપ્યું તરુ કાઢે છે કુંપળ, સરે પણ સૂકી જાશે રે તેમ નર કરે કોટી કળ, અંતે તે ઉગાડું થશે રે કહો કપટ કેટલા દીન, નર એ રાખી રહેશે રે કહે નિષ્કુળાનંદ સહુજન, જેમ હશે તેમ કેસે રે કહે નિષ્કુળાનંદ સહુજન, જેમ હશે તેમ કેસે રે।
નિષ્કુળન સ્વામી લખે છે. સ્વામીએ જાતે જ એક શંકા ઉત્પન્ન કરી છે, જે સ્વામીએ આગળ વાત કરી છે એ પ્રમાણે. સ્વામી કે એવો જન જીવતા મરેલો છે આવું માની લેવું, પણ કદાચ કોઈને શંકા થાય કે સોહરે ફરે ન રહ્યા પમુઆ તેને કેમ કહીએ રે. સ્વામી કે તમને હાલતો ચાલતો દેખાતો હોય એને મરેલો કેમ કહેવાય. હવે સ્વામી જે આ પદમાં વાત લખે છે ને, એ આપણા જેવા મુમુક્ષુઓના ઉપદેશ માટે લખે છે. પહેલું પદ જે સ્વામીએ લખ્યું છે એ જગત તરફના જીવો એનો સંગ આપણને ન થઈ જાય એના માટે લખ્યું છે. હવે આપણી અંદર રહેલી ખામીઓ જે છે એને જે છુપાવતા છુપાવતા સત્સંગમાં સદાય વર્તવું, કારણ કે જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે. ગઈકાલે જ કથામાં સાંજે આવ્યું હતું, માન વિના તો ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. હવે માન વિના ભક્તિ કરવી સારી લાગતી નથી એના માટે જીવ પ્રાણી માત્રનો એવો સ્વભાવ છે, પોતાની ખૂબીને પ્રગટ કરે છે ને પોતાની ખામીને છુપાવે છે. ખૂબીને પ્રગટ કરવી અને ખામીને છુપાવવી એવો જીવનો સહજ સ્વભાવ છે, કારણ કે ખૂબીને પ્રગટ કરતા માનનો યોગ થાય છે, સન્માનનો યોગ થાય છે, સ્તુતિ વખાણનો યોગ થાય છે, આ લોકની અંદર કંઈક ગણતરી થાય છે, કોઈક આપણને બે જીવ આપણી વાતને માનતા થાય છે, આ બધું ખૂબીના કારણે થાય છે. અને ખામીના કારણે આ લોકની અંદર આપણી પ્રતિષ્ઠા ઘટે છે, ખામીના કારણે આપણાથી પાંચ માણસ દૂર થાય છે, ખામીના કારણે આ સમાજની અંદર આપણું માન સન્માન ઘટે છે, ખામીના કારણે સ્તુતિ વખાણ આદિ ઘટે છે. ખામી અને ખૂબી બેમાં આટલો જ ફેર છે. ખૂબી એટલે કે કંઈક આપણાથી સારું થાય, ખામી એટલે કે જે યોગ્ય નથી એવું આપણાથી થાય. હવે અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી જે આ પદમાં લખે છે, હવે સ્વામીને તો ફક્ત આપણી પર જ ફોકસિંગ છે, જગતના જીવ જે હોય એ સ્વામીને એની અરે કંઈ મતલબ નથી. સ્વામી કે તમે મારા થયા છો, તમે મારો લખેલો ગ્રંથ વાંચો છો ત્યારે તમારી સંપૂર્ણ ચિંતા કરવી એ સ્વામી એવું સમજે છે કે એમની ફરજમાં છે એવું જાણી સ્વામીએ કૃપાએ કરીને દયાએ કરીને નાના નાની ખામીઓ અને નાની નાની જગ્યાઓના આપણા છિદ્રો એ આપણને ઓળખાય દેખાય એવો સ્વામીએ પ્રયત્ન કર્યો છે. આપણી જેટલી મુમુક્ષુતા જાગતી હશે, જેટલી આપણને અંતરદૃષ્ટિ હશે, જેટલી આપણને વહેલામાં વહેલું ભગવાનને પામવાનું તાન હશે, જેટલા આપણને ભગવાનને રાજી કરવા માટેનો આપણા હૃદયને વિશે જેટલી ખેવના હશે, જેટલું આપણને ચોખ્ખા થઈ જવું છે આ દેહ પડતા પહેલાં 51 ભૂતના ટોળાનો સંગ કાઢી નાખવો છે એમ મધ્યના 45માં જે શ્રીજી મહારાજે પોતાનો મત રજૂ કર્યો છે, તમે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. એ વચન ઉપર જેને નિર્ધાર કર્યો છે કે મારા મહારાજને મારામાં તલ માત્ર કસર નથી રહેવા દેવી, તો મારે પણ એવી તલ માત્ર કસર મારા જીવમાં નહીં રહેવા દેવા માટેની સતત મારી ખામીઓને ગોતી ગોતીને કાઢવી છે. આવા વિચાર ઉપર જે મંડેલા મુમુક્ષુ હોય એને આ વાત કામ લાગે એવી છે સ્વામીની. આપણી જેટલી જેટલી જ્યાં જ્યાં જેવી રીતની આપણો ખપ હશે, જેવા આપણે મોક્ષના માર્ગે ચાલતા હોઈશું, એ બધું જ આપણને આ ગ્રંથ દ્વારા પોતપોતાનું દરેકને એનાલિસિસ કરીને પોતાના આત્માની ગતિ એનો ખ્યાલ આવશે. કેસો હરે ફરે નર આપ મુવા તેને કેમ કહીએ રે. સ્વામી કે જે હરે ફરે છે ને તમે મરેલો કેવી રીતે કહેશો. તે તો પૂછ હલાવે છે સાપ ઘડીવાર જીવ ગયે રે. સ્વામીનો આ પદ દરમિયાન આખો અભિપ્રાય એવો છે કે જે જીવાત્મા પોતાની ખામીઓને અને પોતાના દોષોને
જે જગ્યાએ પ્રગટ કરીને કબૂલાત કરવાની છે એવી જગ્યાઓએ પ્રગટ કરીને કબૂલાત નથી કરતો, અને રાતને દિવસ ફક્ત ને ફક્ત આ દુનિયાની અંદર કંઈક સારો દેખાતો રહું એના માટે બહાર સારો દેખાવ કરે છે પણ અંદર એ સારો નથી, તો સ્વામી કે એ પૂછ હલાવે છે સાપ, ઘડીવાર જીવ ગયે રે. પેલો સર્પ હોય ને એ મરી જાય ને પછી પણ એનું પૂંછડું હજુ હલતું હોય. સાપને બધાએ ન જોયો હોય પણ ઇન્ડિયામાં ઘરોળી તો જોઈ હશે, એની પૂંછડી તૂટી જાય, ઘરોળી તો ક્યાંય નીકળી હોય પણ પેલી પૂંછડી ઠેકડા મારે, પણ કેટલીક વાર ઠેકડા મારે, થોડીક વાર માટે. એ લાગે છે જીવતું પણ એ મરેલું છે. એવી રીતે જેના હૃદયને વિશે કપટરૂપી દોષ પડેલો છે, કપટનો અર્થ એવો નથી થતો કે કોઈ મુમુક્ષુ હોય એને પોતાના બધા દોષ બધી જગ્યાએ ગાગાજ કરવા, શાસ્ત્રમાં એનો નિયમ બતાવેલો છે, વચનામૃત આદિકની અંદર એનો વિવેક બતાવેલો છે, કયા પોતાના દોષ કેવા પુરુષ પાસે કેવા વ્યક્તિ પાસે પ્રગટ કરીને એના પ્રાયશ્ચિત લેવા એ શાસ્ત્રમાં બતાવેલું છે, જેનામાં એ દોષ ન હોય. દોષ ન હોય છતાં પણ પાછી એને એવી ચાળ હોય કે જેવી પોતાના દોષ ટાળવાની ચાળ હોય એવી જ આપણા દોષ ટાળવાની ચાળ હોય એવા હોય, જેની અંદર નિર્દોષતા હોય, જેની અંદર બીજાના દોષને ઢાંકવાની ક્ષમતા હોય. દોષને ઢાંકવાની ક્ષમતા ન હોય ત્યાં કોઈક નિર્દોષ મુમુક્ષુ પોતાનો દોષ જો પ્રગટ કરી દે તો એને દોષ ઢાંકવાની ક્ષમતા નથી, હોજરીમાં એટલી તાકાત નથી, કારણ કે એ જ એટલો દોષિત છે, અને દોષિત વ્યક્તિ ક્યારેય પણ બીજાના દોષને ઢાંકી શકતો નથી, ન ઢાંકી શકે. હા, સિવાય કે એનો દોષ પણ જો ભેગા ભેગા પ્રગટ થઈ જાય એવો હોય તો ઢાંકે, નહીં તો ન ઢાંકી શકે. પણ વાત એટલી છે કે પોતાની અંદર રહેલી ખામીઓને આપણે ગોતી ગોતીને કાઢવી જોઈએ, ઓળખી તો રાખવી જ જોઈએ, બધી ન નીકળે એટલા તાકાતવાળા આપણે ન હોઈએ તો ઓળખી રાખવી જોઈએ. આપણી અંદર દેહાભિમાન છે અને આપણને કોઈએ દેહાભિમાની તરીકે ઓળખ્યા તો એને શું ખોટું કર્યું? આપણી અંદર દેહાભિમાન છે અને આપણને કોઈએ દેહાભિમાની તરીકે ઓળખ્યા તો એને શું ખોટું કર્યું? આપણે ડાયાબિટીસ છે છતાં લાડુ જમીએ છીએ એટલે આપણને ગળ્યું ખાવાની ટેવ છે, હેબિટ ગણો, કુટેવ ગણો, સ્વભાવ ગણો, સ્વાદ ગણો, તો આપણને કોઈએ એમ કહી દીધું કે તમારી જીભડી તો બહુ લાંબી, ડાયાબિટીસ છે તોય લાડવા ઠપકારો છો, તો એને જોયું એ ખોટું, એને વિચાર્યું એ ખોટું, એ સમજ્યું એ ખોટું, કે આપણે કરીએ છીએ ખોટું, આપણે કરીએ છીએ ખોટું. કદાચ એને આપણને મોઢા મોઢ ના કીધું ને કોકને કીધું, એનો જે સ્વભાવ હશે, એને એવો છિદ્ર જોવાનો સ્વભાવ હશે, એનો જે સ્વભાવ, એ શાસ્ત્રને માન્ય છે કે નથી માન્ય એ શાસ્ત્ર જાણે, એ જાણે, મોટા પુરુષ જાણે, ભગવાન જાણે, પરંતુ એને કોઈકને કીધું કે આમનો લાડુ ખાવાનો સ્વભાવ ડાયાબિટીસ છે તોય છે, હા જબરું કહેવાય, બહુ આસક્તિ કહેવાય. હવે એ વાત આપણા સુધી આવી ત્યારે આપણે શું વિચારશું ખબર છે? એ ક્યાં છોડે જ પણ, એ ખાય છે ને, એક તો ખાતા જાય છે અને પછી પાછા કહેતા જાય છે, અવગુણ લે છે. ના, એ ખાય છે એ વાત તો બરાબર છે, એ ખાય છે એટલે એને ન વિચારવું જોઈએ, એ એના તરફનો પાર્ટ છે, પણ આપણા તરફનો પાર્ટ શું છે કે આપણે ખાઈએ છે ડાયાબિટીસ છે છતાંય, એટલે ચોક્કસ એને વિચાર્યું છે યોગ્ય છે, કાં તો એમાં આપણે સુધારો કરીએ અને કાં એને સ્વીકારી લઈએ, કાં સુધારો કરીએ અને કાં તો સ્વીકારી લઈએ. એ જે સુધારો કરવો અને સ્વીકારવું એ અતિ કઠણ છે, કારણ કે એમાં માનહાનિ થાય છે, એમાં માનહાનિ થાય છે,
એની અંદર કંઈક આપણી જે કંઈ આપણી માન્યતા પોતા પ્રત્યેની હોય, જે કંઈ બીજી હોય, એ બધી માન્યતાઓ ગવાય છે, જેના કારણે જીવને સારું દેખાવું છે, સારું થવું નથી. સારા અને સારું દેખાય કેવી રીતે શકે? જેની હું એમ કહું, જેને ભગવાને કલર જ એવો કાળો આપ્યો છે, બરાબર, ભગવાને જેને બે ચાર પીછીઓ એવી ફેરવી દીધી છે અને કાળો કલર આપ્યો છે, હવે ગમે એટલા પતંજલિના લાવો કે બીજા દુનિયાના હારામહારી ઇંગ્લિશ કંપનીના લાવો કે ગમે એટલી ક્રીમો લાવો કે ગમે એટલા તમે ઉપર બીજી જે કાંઈ નીકળ્યું હોય, નવામાં નવું મોઘામાં મોઘું નીકળ્યું હોય એવું કંઈક લાવો અને એને ઘસઘસ જ કરો આખો દિવસ, તો શું થાય ખબર છે? ભગવાનની મારેલી પીછી છે ને એ વધારે ચળકાટવાળી થાય. ભગવાનની જે પીછી ફેરવેલી છે એ વધારે ચળકાટવાળી થાય. એ જે કલર દેખાતો હોય ને કલર વધારે ઉપશે, પણ કાંઈ એ કલર જતો ના રહે. જેનો મૂળભૂત કલર વ્હાઈટ હોય અને એની ઉપર કાળો ડાઘ હોય ને એને કંઈક ઘસે સાબુના પાણીથી તો એ વ્હાઈટ થાય, પણ જેનો મૂળભૂત કલર જ કાળો આપ્યો છે એને તમે ગમે એટલું ઘસો તો પણ એ વ્હાઈટ ન થાય. એને દેખાડવું હોય તો ઉપર આમ પાવડરના લપેડામાં થોડા વ્હાઈટ મારે ને તો એવું ભૂંડું લાગે કે ના પૂછો વાત. એવી રીતે જે વસ્તુ આપણામાં છે જ નહીં, જે હજુ આપણે સિદ્ધ કરી જ નથી, જે તરફનો આપણો માર્ગ કપાયો જ નથી, એવા સ્વરૂપને બીજાની આગળ જે પ્રગટ કરવું, બીજાની આગળ સદાય એવું બતાવવાનો પ્રયત્ન કરવો, એનું નામ છે કપટ, એનું નામ છે દંભ. અને શ્રીજી મહારાજને પણ એ વસ્તુ ગમતી નથી. મહારાજે પોતે કહ્યું પ્રથમના 76મા વચનામૃતમાં, ક્રોધી હોય, ઈર્ષાવાળો હોય, કપટી હોય અને માની હોય, એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. મહારાજને નથી બનતું એની સાથે. વિવેક એટલો જ રાખવાનો છે કે જે કાંઈ આપણી અંદર જે કાંઈ ખામીઓ પડી છે, ખામી યોગ્ય જગ્યાએ મોટા સત્પુરુષો પાસે યોગ્ય જગ્યા, જે જગ્યાએ આપણી એ ખામી ટળે એવી હોય, આપણી ખામી ઢંકાય એવી હોય, એવું પાત્ર હોય, વિશાળ પાત્ર, અને મોટા પુરુષો જ છે. કારણ કે એના હૃદયની અંદર એવું છે, શૂની પાર કા દોષને ડાટે તે જીવના રૂડા થવા માટે, ઉરે અધર્મનો નહીં પ્રવેશ એવા સંતને ના મોહ શીશ. એના ઉરમાં અધર્મનો પ્રવેશ ન થઈ શકે, કારણ કે કોઈનો દોષ જાણવો ને એ પણ એટલું જોખમ છે કે દોષ આપણામાં આવી જાય. રાત દિવસ કોકના દોષની વાત કરો ને કે એમાં આ દોષ છે, આ દોષ છે, આ દોષ છે, તો બે ચાર મહિને છ મહિને આપણે આપણા આત્મા ઉપર એનાલિસિસ કરીએ ને તો એ દોષ આપણી અંદર આવીને બેસી ગયો હોય, કારણ કે આપણે રોજ એનું ચિંતન કર્યું એટલે ઓલાને ખબર પડી ગઈ કે અહીં મારું ઘર થાય એવું છે, એટલે આપણી અંદર આવીને બેસી જાય. એને તો બહુ મોટા પુરુષો હોય એ પચાવી શકે, ભગવાનના સંત એવા મોટા હોય, ભગવાનના કોઈ ભક્ત એવા મોટા હોય કે જેને પ્રયત્નપૂર્વક પોતાના દોષોને ટાળ્યા છે, પોતાના દોષોને ટાળવા માટેની ખેવના છે, જેની પાસે કોઈ ખામી કોઈ બતાવે તો એને સ્વીકારવા માટેની ક્ષમતા છે, એવું વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિ બીજાને મદદરૂપ થઈ શકે છે. ચાહે સાધન દશામાં હોય તો પણ બીજાને મદદરૂપ થઈ શકે છે, કારણ કે એની પાસે એટલી શક્તિ છે કે પોતાના દોષનો સ્વીકાર કરી શકે છે, મારી અંદર આ દોષ છે. પણ એવા નહીં ઘણાને નાક કાન ના હોય, હું તો આવું કરું જ છું, લો આપણે જ કહી જ દઈએ છીએ ને હું તો આવું કરું છું, એ નાક કાન વિનાનો કહેવાય, એની વાત નથી, એ તો સ્વીકારી જ લે ને. આ દુનિયાની અંદર આતંક ફેલાવવાવાળાઓ હોય છે, ધમાલ કરવાવાળા હોય છે, એ લોકો સ્વીકારી જ લે છે, અમે જ બધું કરીએ છીએ, તો શું એ નિષ્કપટ કહેવાય? તો શું એ સજ્જન કહેવાય? ના,
એવો વ્યક્તિ નહીં, નાકકાન વિનાનો, લાજ શરમ વિનાનો. હું તો આવું કરું જ છું, હું તો આવું જોઉં જ છું, હું તો આવું ખાઉં જ છું ને, હું તો આવું ફરું જ છું ને, મને તો હું તો હોટલમાં ખાવા જાઉં જ છું ચાર વખત, આવું કહી દે કોઈ તિલક ચાંદલો કરીને, એટલે નિષ્કપટ કહેવાય, એ લાજ શરમ વિનાનો કહેવાય. પણ જે લડી રહ્યો છે, મોક્ષના માર્ગે લડી રહ્યો છે અને એની અંદર એના કોઈ દોષ છે, એ દોષને છુપાવે છે, જરૂર જે જગ્યાએ પ્રગટ કરવાની છે ત્યાં પણ છુપાવે છે, એનું બહુ મોટું નુકસાન છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે એવું કપટ કેટલા દિવસ એનું રહેશે. શ્રીજી મહારાજ લોયાના 16માં કહે છે, કોઈક દેશકાળનું વિષમપણું આવે ને ત્યારે એનું કપટ જણાઈ જાય. લોયાના 16માં, લોયાના 5માં મહારાજ કહે છે, કપટીનો સહવાસ હોય ને ખાધે પીધે બેઠતે ઉઠતે ચાલતે હાલતે પોતા ભેડો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે ને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની ખબર રખાવે. ભગવાન ને ભગવાનના મોટા પુરુષો જેને અનંતના કલ્યાણ કરવાના છે એમ ખબર રખાવે ત્યારે મહારાજ કે એનું કપટ ઓળખ્યામાં આવે. અને જે આ દોષ છે એટલો ખતરનાક છે કે ભગવાનના આપણે ભક્ત છીએ એની અંદર ક્યાંક ને ક્યાંક છુપી રીતે કોઈ પણ રીતે એ અંદર કોઈ જગ્યાએ ઘરી જાય છે ભગવાનના ભક્તમાં. કારણ કે જે ભગવાનના આપણે ભક્તો છીએ એમાં ઘણી બધી ખૂબીઓ પડેલી છે, એટલે કે ઘણા સારા સદગુણો પડેલા છે. પણ સદગુણો છે આપણી અંદર, ભગવાનને મોટાની કૃપાથી આવેલા સદગુણો છે, આપણી શુભ ક્રિયાઓ છે, એનો અર્થ એવો થતો નથી કે આપણી અંદર એક દુર્ગુણ ન જ હોય. સદગુણો હોવા એ દુર્ગુણો ના જ હોય એવો કોઈ દાવો કરી શકાતો નથી. સદગુણ છે, શરીરની અંદર તંદુરસ્તી છે, મારું હાર્ટ બહુ સારું છે, પણ એનો અર્થ એવો નથી કે હાર્ટ સારું હોય તો કિડની સારી જ હોય, કિડની સારી છે તો લીવર સારું જ હોય એવું જરૂરી નથી. કોઈક જગ્યાએ આખા શરીરની અંદર બધુંય સારું હોય પણ કોઈ એક પાર્ટ બગડેલો હોઈ શકે છે, કોઈ એક પાર્ટમાં પ્રોબ્લેમ હોઈ શકે છે, બાકી બધુંય મોટે ભાગે બધાને હાર્ટ સરસ, એટલે બધા વિચારે કે બસ મારે હવે કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં, મારે હાર્ટનો તો પ્રોબ્લેમ જ નથી, પણ કિડનીનો આવે તો, હવે કિડની ને હાર્ટનો એકેયનો નથી પણ લીવરનો આવે તો, એકે નથી ફેફસાનો આવે તો, કોઈ પણ પાર્ટની અંદર બીજા પાર્ટ સારા હોય પણ એક પાર્ટમાં ખામી હોય તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. એવી રીતે 100 સદગુણ છે એ બહુ સારી વાત છે, પણ એ વાત પણ નક્કી છે કે જે બે દુર્ગુણ છે એ તરફ આપણી નજર ન હોય, એ આપણને ખબર જ ના હોય, અથવા તો આપણને ખબર છે પણ આપણે એને એવું ઢાંકી દઈએ છીએ પેલા સદગુણોના ઢાંકણથી કે જેનાથી એ દુર્ગુણ ક્યારેય પણ આપણામાંથી જશે નહીં, કારણ કે એને આપણે કાઢવા માગતા જ નથી. કોઈ આપણા ઘરની અંદર ઘરી ગયેલો ચોર છે અને આપણે જ એને જ્યારે ઢાંકી દઈએ છીએ એનો અર્થ એ થાય છે કે આપણે ચોરને કાઢવો નથી. આપણને પોલીસો વારે વારે ઘરમાં આવીને પૂછે, કોઈ પ્રોબ્લેમ છે, કોઈ પ્રોબ્લેમ છે, તમારે કંઈ તકલીફ છે, આપણને પૂછે સામેથી, તો એ આપણે એમ કહીએ, ના 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 હું તો સેફ છું. હવે જે ઘરમાં ચોર બંદૂક સહિત રાખ્યો છે આપણે છુપાવીને, એ મારશે કોને? એને જ મારે. પેલા બળદોના ટોળાની અંદરથી બળદોને ઝઘડો થયો, તો એક બળદ હતો ને, દંતકથા છે સમજવા માટે, એક બળદ હતો ને એને સિંહનો આશરો લઈ લીધો. સિંહના આશરે જઈ એને કીધું કે હું તમારા આશરે છું, મને બચાવો તમે. સિંહ કે વાંધો નહીં, તું મારા પંજામાં આવી ગયો એટલે હવે તને કોઈ પ્રોબ્લેમ નહીં. ઓલી બળદની નાતમાં હતો, બધા બળદ ભેગા થઈને કોઈ સિંગડું મારે ને કોઈ લાત મારે, બસ આટલું જ હતું. હવે સિંહના પંજામાં આવ્યો, સિંહની ભેગા, એટલે સિંહ આગળ તો પેલા બધા બળદો ભેગા થઈને આવ્યા. સિંહ કે જો આ મારો માશ્રિત થયો છે એટલે આને કાંઈ નહીં તમારે કરવાનું, એટલે ઓલા બળદ તો જતા રહ્યા. પછી સિંહ ભૂખ્યો થયો, એટલે સિંહે કીધું પેલા બળદને કે હવે તું શું ઈચ્છા રાખે છે મારી પાસે, મારા આશરે આવ્યો છે તો. એટલે ઓલો બળદ કે જેટલી બળદની નાત છે ને એ બધાને તમે મારી નાખો ને ખાઈ જાઓ. એટલે સિંહ કે અત્યારે ભૂખ્યો થયો છું, મારે કામ કરવા માટે પહેલાં લંચ તો લેવું પડે ને, તો પહેલાં તારું કરી નાખું પછી બીજાનું કરું.
કપટી વ્યક્તિને આપણે ભેગા રાખી, હવે સિંહ જેવું પ્રાણી જેને માંસ ખાવા બે દાડે જોઈએ, આજે કદાચ એ ખાઈને બેઠો છે એટલે આજે તમારી પર ત્રાપ ના નાખે, પણ સિંહની બાજુમાં જ બેઠા રહીએ, ઓહો આ તો ગાય જેવો સિંહ છે, તે કે આપણે નીલકંઠવર્ણી છે, આપણે કંઈ અખંડાનંદ સ્વામી છે, તો પછી એમ થાય આપણે બેઠા રહીએ તો બે દી બેહીએ તો ત્રીજે દિવસ તો ઓલાને લાગે કે આ તો સામેથી આટલું સરસ બ્રેકફાસ્ટ અને કેટલું સરસ બહારનું, અરે કેટલું સરસ સરસ જમેલા છે, આ તો આનું લોહી તો બહુ મીઠું હોય, માંસ બહુ મીઠું હોય, તો આપણને ખાઈ જ જાય. કહેતા ઘરમાં ચોર રાખ્યો છે, એ ચોરને પાછા આપણે છુપાવવા માટેનો પ્રયત્ન કરીએ તો એ મારે કોને? જે દેશોની અંદર કપટી લોકો, જે લોકો ધમાલ કરવાવાળા છે, એવા ધમાલી વ્યક્તિઓને છુપાવ્યા છે કોને? એ દેશના જે વફાદાર નથી એવા અપ્રામાણિક માણસોએ છુપાવ્યા છે. ગમે ત્યાં કોઈ દેશમાં હુમલાઓ થઈ જાય છે તો એ હુમલાઓ થવાનું કારણ શું? જે દેશમાં થાય છે ત્યાં કોઈ કપટી એવા 10, 15, 25, 50, 100, 500, 1000ની સંખ્યામાં માણસો છે કે જે એવા ચોરોને પોતાના દેશમાં પોતાના ઘરમાં છુપાવે છે, અને એ આખરે કોના મોતનું કારણ બને છે? એના પોતાના જ મોતનું કારણ બને છે, પોતાના જ મોતનું, કારણ કે એને એવા વ્યક્તિઓને લાવ્યા, એવા વ્યક્તિઓને સાચવ્યા, તે ધમાલ ત્યાં કરે જ છે. એવી જ રીતે આપણે આપણા આત્માની સાથે કારણ શરીરમાં છુપાયેલા ચોર છે એને કાઢવા માટેનો પ્રયત્ન ન કર્યો. કોઈ જગ્યાએ આપણે કીધું કે ઓહો આટલા બધા ચોર છે, એક બાજુ પર સદગુણોનો ભંડાર છે અને આવા 5-10 દુર્ગુણો રૂપી ચોર છે, અને જો આ ચોર કોઈકની નજરમાં આવે તો એમ થાય લે આ તો આવું છે, તો એ આવું છે આમ થાય, આવો વિચાર આવે જેના કારણે દુર્ગુણને છુપાવે, અને દુર્ગુણને છુપાવે એ ક્યારેય મહામુક્ત ન બની શક્યો, કારણ કે મોટા મોટા મુક્તોએ સહજ સ્વીકાર્યું છે, સ્વીકાર કર્યો છે. જે મહામુક્ત બન્યા છે એને સ્વીકાર્યું છે. મુક્તાનંદ સ્વામી એને મહારાજ કહે છે, સ્વામી અમે તમારું એટલું તો જોયું કે પ્રથમ તો આંટીમાં આવી જવાય છે, કોઈ પદાર્થનો યોગ થાય, કંઈક એવું થાય તો તમે પ્રથમ તો આંટીમાં આવી જાઓ છો પણ અંતે જતા નીકળાય ખરું. અને ત્યારે મહારાજને મુક્તાનંદ સ્વામી કે મહારાજ પ્રથમ આંટીમાં આવી જવાય છે એનું શું કારણ છે? હવે આવા મોટા એ એમ કહે છે પ્રથમ આંટીમાં આવી જવાય એનું શું કારણ છે? આપણે હંમેશા એવા વિચારમાં ફરતા હોય કે હું તો કોઈ આંટીમાં આવું જ, મને તો કશું બાદ કરે જ ના, એ આપણી ભૂલ છે. આપણે આપણા આત્માની જે જગ્યાએ ખામીઓ છે એનો સ્વીકાર કરીએ એવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. એ સ્વીકાર કરવાથી આપણને શું થશે કે આપણને સદાય એવું લાગશે કે જો હું આ સ્વીકારીને આને કાઢું નહીં તો એક દિવસ મારું મૃત્યુ થઈ જશે. જેવી રીતે પેલું સાપ પૂંછડું હલાવે છે પણ એ મરવાનો જ, એમ કપટી વ્યક્તિ ક્યારેય તરવાનો નહીં. કપટી વ્યક્તિનું કપટ 1 વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે, 50 વર્ષે પણ પ્રગટ થાય થાય ને થાય. એમ કહેવાય છે ને કે પાપ છે એ તો છાપરે ચડીને પોકારે છે, પાપ છે છાપરે ચડીને પોકારે છે, એ પોકાર્યા વિના રહેતું જ નથી, આજ સુધી નથી રહ્યું, કોઈનું નથી રહ્યું. અને એ આપણને મારવા માટે આવો મનુષ્ય જન્મ વ્યર્થ જાય, આવો દિવ્ય સત્સંગનો યોગ આપણો વ્યર્થ જાય, એના કરતાં જ્યાંથી મળે ત્યાંથી એને કાઢવા માટેનો પ્રયત્ન કરીએ. આપણને એવા મહારાજ મળ્યા છે, આપણને એવા સદગુરુ મળ્યા છે, આપણને એવા સંતો ભક્તોનો યોગ મળ્યો છે કે જે આપણને એમાં મદદરૂપ થઈ શકે એવા છે, એ બધું આપણામાંથી કાઢવા માટે આપણી માટે દાખલો કરી રહ્યા છે, દાખલો કરે છે અને કરે એવા છે, આપણામાંથી એ દોષ માત્ર કાઢી શકે એવા સમર્થ છે. પરંતુ એમને આપણા ઘર સુધી પહોંચવા દેવા, એને આપણા ઘરની અંદર કહેતા આપણા હૃદયની અંદર પ્રવેશ કરવા દેવો, એમની સાથેની પારદર્શકતા જીવનની કેળવવી, એમની સાથેનું પડદારહિત જીવન કરવું, એમની સાથે એર બબલ રહિત જીવન કરવું, એ કરવાની ફરજ તો આપણી છે. કોઈની સાથેનો પારદર્શક સંબંધ બાંધવો, એની અંદર સામેનો વ્યક્તિ પારદર્શક સંબંધ બાંધવા માટે તૈયાર છે, ભગવાન તૈયાર છે, મોટા પુરુષ તૈયાર છે, દિવ્ય એવા સંતો ભક્તો તૈયાર છે, હવે આપણી તૈયારી જો હોય
તો સ્વભાવની શું તાકાત છે કે આપણી અંદર બેઠા રહે. જે કોઈ સ્વભાવ આપણી અંદર બેઠા રહ્યા છે અત્યાર સુધી, પણ હજુ આજની ઘડી સુધી મારામાં તમારામાં જે કોઈ સ્વભાવ છે એ સ્વભાવને આપણે ઢાંકી રાખવા છે, એટલા માટે જ રહ્યા છે. આપણે એને રાખવા છે એટલે રહ્યા છે. આપણે દાખલો કરીએ અને નક્કી કરીએ કે આને કાઢવા જ છે તો નીકળી જ જાય, નીકળી જ જાય. જો તમે પોલીસ, આપણે ત્યાં પોલીસ ખાતું હોય ને, એને ઉપરથી ઓર્ડર આપવામાં આવે કે આ ચોર 5 દિવસની અંદર પકડીને ગમે ત્યાંથી હાજર કરો, તો લગભગ ઉપરનો કડક ઓર્ડર હોય ને તો 5 દિવસમાં ચોર પકડાઈ જાય છે. કેમ? કારણ કે કઈ ગલીમાં ચોર કયા ઘરમાં રહે છે એને ખબર જ હોય, એને ખબર જ હોય. ઉપરથી ઓર્ડર કડક આવ્યો એટલે પકડી લે. એમ આપણને આપણા આત્માની અંદર, આત્માની અંદર કહેતા આપણા કારણ શરીરની અંદર, આપણા આત્માની આસપાસ આ ચોરો કઈ જગ્યાએ કેવી રીતે છુપાયેલા છે દરેક મુમુક્ષુ માત્રને આપણને ખબર છે. કારણ કે આ સત્સંગનો એવો પ્રતાપ છે, આ દર્પણ તુલ્ય છે. સત્સંગ કેવો છે? દર્પણ તુલ્ય, અરીસા તુલ્ય છે. એની અંદર જે પ્રવેશે એને પોતાનું બધું જ દેખાવા લાગે એવો આ સત્સંગ છે. એટલે આ સત્સંગની અંદર બધાને બધું જ ખબર પડી જાય કે આવું મારું સ્વરૂપ છે. પોતાનું સ્વરૂપ તો ઓળખાઈ જ જાય, પણ પ્રોબ્લેમ એ છે કે જીવનો સ્વભાવ એવો છે પરનું સ્વરૂપ ઓળખવા પ્રયત્ન કરે. એટલે એને જેમ જેમ સત્સંગ કરે એમ એમ વિવેકીને શું થાય? મહારાજે વિવેકીનું શું દ્રષ્ટાંત દીધું? મહારાજે એમ કીધું પ્રથમના 16માં, જેમ જેમ સત્સંગ કરે એમ એમ એને પોતાના દોષ સૂચતા જાય કે મારી આટલી ખામી હતી, આ ઓળખાતી નહોતી, આ વખતે ઓળખાઈ ગઈ. 5 વર્ષથી ના ઓળખાની, હમણાં ઓળખાની આ ખામી. 12 વર્ષથી નહોતી ઓળખાની, હવે ઓળખાની આ ખામી. આ મુમુક્ષુ એને પોતાની ખામી ઓળખાય. અને અવિવેકી છે પેલો વિવેકી, અને અવિવેકી મુમુક્ષુ છે તો એને શું થાય? મને તો અત્યારથી કાંઈ ખબર જ નહોતી પડતી, હવે બધી ખબર પડતી થઈ કે આનું આમ છે ને આનું આમ છે ને આનું આમ છે ને આનું આમ છે. એને મહારાજે કેવો કીધો છે? અવિવેકી કીધો છે. એને મહારાજે મૂર્ખ કીધો છે. અને લગભગ આવી મૂર્ખામીમાં જ આપણે એવું માનતા હોય કે મને પહેલાં બધી નહોતી ખબર, હવે ખબર પડી. એને મૂર્ખામી છે આપણી, પરંતુ એને આપણે હોશિયારી માનીએ છીએ. ખરેખર પોતાની ખામીઓ દેખાવી એ જ હોશિયારી છે. એને આપણે જાણી નથી શકતા, એને ઓળખી નથી શકતા, અથવા ઓળખાય છે તો એને જેવી રીતે ટાળવી જોઈએ એવી રીતે ટાળી નથી શકતા. એટલે નિષ્કુળાન સ્વામી કહે છે કે જેની અંદર આવું કપટરૂપી દુસ્સન આવ્યું એ તો વહેલો મોડો મરવાનો જ છે. પૂંછડી હલાવે કહેતા હરે ફરે નરે, આ પણ એક દી મરે જ. જે કોઈ વ્યક્તિનું સત્સંગમાંથી પતન થાય છે એ પતન થવા પાછળનું કારણ જ એ હોય છે કે અત્યાર સુધી એટલો બધો સરસ સુજ્ઞ વ્યક્તિ દેખાનો, અચાનક એનું પતન કેમ થયું? અચાનક એ સત્સંગમાંથી કેમ પડી ગયો? તો સત્સંગમાંથી કોઈ અચાનક નથી પડતો, 1 મિનિટની અંદર કોઈ નથી પડતો. આ સત્સંગ કાંઈ એટલો લૂલો નથી, આ સત્સંગના પાયાઓ એટલા બધા પાંગડા નથી કે કોઈ ગમે ત્યારે બસ આમ તરત પડી જાય. એક એક્સપ્રેસ હાઈવે બનાવેલો હોય છે કોઈ ગવર્મેન્ટે, તો એને સરસ બોર્ડરો બનાવે છે, એને સરસ બનાવે. આ સત્સંગની સ્થાપના ભગવાનને મોટા પુરુષોએ કરી, એ એવી નથી કરી કોઈ તરત જ હેઠો પડી જાય. રેલિંગ વિનાનો સત્સંગ નથી બનાવ્યો. ઓલા રોડ ઉપર તો એક જ રેલિંગ હોય છે. સત્સંગમાં તો ભગવાને 50 રેલિંગ મૂકી છે. કદાચ અહીંથી અથડાઈ નામ પડે ને તોય પાછો ઉચકી નામ મૂકે, બહુ રેલિંગો મૂકી છે. પણ જીવ પોતે જ જ્યારે પડવા માટે કપટ કરીને બધી રેલિંગો ઓળંગી ઓળંગીને ધીરે 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 બહાર નીકળે ને પછી પડે અચાનક, એટલે લાગે એવું કે આ અચાનક પડ્યો, પણ અચાનક ના પડ્યો હોય. એ નાનું 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 કપટ બધું ભેગું થાય ને બહુ મોટું થઈ જાય, અને એનું વજન કોને ઉપાડવું પડે? પોતાને જ. પછી ભાર ના ઉપડે, પછી એ વજન ઉપડે નહીં, અને વજન ઉપડે નહીં એટલે સત્સંગની અંદર પછી એ ટકી ના શકે. જેને જેને જ્યારે જ્યારે કપટ કર્યું ને ત્યારે એની લાજ ગઈ છે. પણ પિંડમાં એ નથી પ્રાણ જરૂર, જાની લેજો રે જોઈ એના અંગના એ ધાન, પછી ડરી દૂર રેજો રે. સ્વામી કહે છે કે કદાચ આવું કપટ દેખાય તો એને સ્વામી એવું નથી કહેતા કે તમે ગાજો,
સ્વામી એવું નથી કહેતા એના કપટને તમે ઉઘાડું કરજો, પણ એવો કોઈ વ્યક્તિ દેખાય તો એનાથી દૂર રહેજો. બીજું સ્વામી એમ કહે છે, તમે પણ પોતે, સ્વામી આપણને કહે છે તમે પણ પોતે તમારા કપટથી દૂર રહેજો, કપટી વ્યક્તિથી પણ દૂર રહેજો અને પોતાના કપટથી પણ દૂર રહેજો, કારણ કે કપટ અને કપટી વ્યક્તિ બંને આપણને જ મારે છે, આપણને મારે છે. આપણો જ નાશ થાય, ફરી ક્યારે આવો યોગ મળે, એટલા માટે મંડી પડવું અને ચોખ્ખા થવાનો પ્રયત્ન કરવો. કાપ્યું તરું કાઢે છે કુપડ સરે, પણ સૂકી જાશે રે તેમ નર કરે કોટી કળ, અંતે તે ઉગાડું થાશે રે. જેવી રીતે પેલું ઝાડ કાપી નાખેલું હોય અને એ તરું કાઢે છે કુંપળ, એની ઉપર કુંપળો આવે, પણ એનું શું થશે, છેવટે એ સુકાઈ જશે. એ કાંઈ થોડીક મોટું ઝાડ થાય, પછી મોટું ઝાડ ના થાય, એ કપાઈ ગયેલું છે. કદાચ એની ઉપર કોઈ કુંપળો આવી તો પણ એ ટકી શકવાનું નથી, એ એક દિવસ હુકાઈ જ જવાનું છે. એવી રીતે અહીંયા આગળ સ્વામી કહે છે કે ગમે એવું કપટ હશે, એક દિવસ તો બહાર આવી જ જશે, રહેશે નહીં. અમદાવાદની અંદર મહારાજે જ્યારે મહારુદ્ર કર્યો ને ત્યારે તેના બાપુભાઈ હતા, બાપુભાઈ તે સત્સંગી થયા. સત્સંગી થયા એટલે મહારાજે સારા સત્સંગી જાણીને વિશ્વાસ રાખીને એને હિસાબ કિતાબમાં રાખ્યા. હિસાબ કિતાબમાં આ હરિચરિતમૃત સાગરના 19મા પૂર્વમાં આવી વાત આવે છે, બાકી હરિલમૃતમાં પણ વાત છે. રકમોની સંખ્યા જુદી જુદી છે, પણ એમણે કપટ કરેલું. જ્યારે ડભાણનો યજ્ઞ થયો ત્યારે દર વખતે મયારામ ભટ્ટ જ બધો હિસાબ રાખતા, મયારામ ભટ્ટ બધું કરતા, પણ મયારામ ભટ્ટ મોડા પડ્યા એટલે એ સમયે નહોતા આવી શક્યા, એટલે આ બધો હિસાબ સોંપવો પડ્યો એમ હતું. એટલે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની સલાહ લઈને મહારાજે બાપુભાઈને નિમ્યા. હવે જે કાંઈ મહારાજ પાસે ભેટ આવે એ બધી ભેટ એ પોતે રાખતા, પણ મહારાજ એની તપાસ કંઈ કરે નહીં, કેટલી ભેટ આવી કા તે મહારાજ કાંઈ તપાસ નહોતા કરતા. બાપુભાઈ પાછા ચોખ્ખું લખતા નહીં કે કેટલા આવ્યા ને કેટલા આવ્યા, આમ બસ અધર 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 બધું કરે, થોડું લખે ને થોડું એવું રાખે. ખર્ચ ચોખ્ખો લખતા છેલ્લે હરિચરિતમૃત સાગરમાં એવું છે કે 10-12 હજારની ખોટ દેખાડી, અને હરિલામૃત આદિ ગ્રંથોમાં છે 2000ની ખોટ દેખાની. પણ કહેવાનો અર્થ કે આ જ દિવસ સુધી શ્રીજી મહારાજે કરેલા સમયમાં ક્યારેય ખોટ આવેલી નહીં, અને આ ભાઈએ ખોટ બતાવી. લઈ લીધા હોત તો વાંધો નહીં, સરભરે કર્યું હોત તો વાંધો નહીં, પણ લોભ કાંઈ છોડે એવો છે, લોભ છોડે. એને એવું બતાવ્યું કે હજુ પણ રૂપિયા ખૂટે છે, કહેતા હિસાબ કિતાબ બધો થઈ જવો, જો પૂરો કરવો હોય, ચોપડો બંધ કરવો હોય તો 2000 કે 10000, એને જે કીધું એ હરિચરણ સાગર પ્રમાણે, ખરીલામૃત પ્રમાણે, પણ રૂપિયા ખૂટ્યા છે. અને એવું કહેવાય છે કે એ જ્યારે એમને એવું કીધું, મહારાજ પાસે આવ્યા એટલે મહારાજને કીધું 2000 રૂપિયા. મહારાજ કે કામ કરો, હમણાં તમે આપી દો, પછી અમે તમને દઈ દઈશું, કારણ કે અમારી પાસે તો રૂપિયા હોય નહીં, એટલે અમારા કોઈ ભક્તો બધા ભેગા થાય ને ત્યારે તમને દઈ દઈશું, સારંગપુર તમે આવજો. અને પછી એ જે મહારાજ પાસે 2000 રૂપિયા લેવાના બાકી હતા એ લેવા માટે સારંગપુર આવ્યા. મહારાજ સભામાં બેઠા છે, મયારામ ભટ્ટ ને સુરાબાપુને બધાય બેઠા છે. મહારાજે સુરાબાપુને કીધું કે 2000 અહીં જે ભેટ આવી હોય મયારામ ભટ્ટને, કે એમાંથી બાપુભાઈને ચૂકવી દો, અમારે એમની પાસે ઉધાર છે. પૂછ્યું કેમ, તો કે આ યજ્ઞ ડભાણના યજ્ઞમાં તો કે કેટલો સામાન આવેલો ને કેટલી ભેટ આવેલી, ખોટ જાય જ નહીં, છતાંય મહારાજને કે કાલે ચૂકવશું. સુરાબાપુ કે મહારાજ હવે તમે વચ્ચેથી નીકળી જાઓ, હવે અમને હોપી દો. અને પછી સુરાબાપુએ બધું જે આખી ખેલ કર્યો છે કે બ્રાહ્મણ મોટા કે ક્ષત્રિય મોટા, એની ઉપર દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતાનું આખું દ્રષ્ટાંત કરી અને બાપુભાઈ પાસે બોલાવ્યું
કે દ્રોણાચાર્ય જ મોટા, ક્ષત્રિય હાના મોટા. સુરાબાપુએ છેલ્લે કીધું, જે મોટો હોય એમાં ત્યાગ વૈરાગ વધારે હોય, સંસારનો તત્કાળ ત્યાગ કરે જે મોટો હોય, જેમાં સદગુણો હોય. બ્રાહ્મણ બહુ મોટા ને મહાન, તો હાલો કરો ત્યાગ, જોઈએ સંસારનો ત્યાગ તમે કરો કે હું કરું. બાપુભાઈ કે હું હમણાં જ કરું. તો બાપુભાઈ મુંડાઈ નાખ્યું, આને મુંડાઈ નાખ્યું ને પછી સુરાબાપુને કે ચાલો બાપુ આવે તમે. સુરાબાપુ કે જેવું બાપુભાઈથી થાય એવું અમારાથી ના થાય. મુંડી નાખ્યો ઓલાને. બોલો રોવા માંડ્યો કે મારી ઘરવાળીને મારા 10 કરોડના ભાત દાણની શું. બહુ સરસ હરિલામૃતમાં કથા છે. મારા 10 કરોડના ભાત કાઢે, 10 કરોડ બાજુ દાળ બહુ સારી થાય તુવેરની, એમ કહે છે એ વિસ્તારમાં. એટલે કે મારી એ દાળ ભાત ના હું મહારાજ કે સારું જા તું તારી ઘરવાળી બે હારે રહેજો એવા સંન્યાસી તમને કર્યા, પણ મહારાજે એવું એનું કપટ ઉઘાડું પાડેલું. એવું કહેવાય છે કે પર્વતભાઈની દીકરી એની પાસે મહારાજે બોલાવ્યું. હરિચરિતનું સાગરમાં તો એવું લખ્યું છે કે બાપુભાઈ મર્યા પછી ભૂત થયા. હરિચરિતનું સાગરના 19મા પૂરના 44મા તરંગમાં તો ભૂત થયાની કથા લખી. નિર્ગુંદા સ્વામીની વાતોમાં એમ છે, એના ભાઈમાં પ્રવેશીને બધી ગોલમાલ કબૂલી અને મહારાજ પાસે આવીને માફી માગી. મહારાજ કે સત્સંગમાં એક જન્મ લઈશ અને પાકો હરિભગત થઈ નિષ્કપટપણે સંતનો દાસ થઈશ ત્યારે તારા દુઃખનો અંત આવશે. બોલો, એક જન્મ ફરી પાછો ભૂત થયા પછી ધરવાનો થયો. કોણે આ કરાવ્યું? કહો કપટ કેટલા દિન નર એહ રાખી રહેશે. એક ખાલી કપટ, એક કપટે ભગવાનનો યોગ થયા પછી, ભગવાનના વિશ્વાસુ થયા પછી, ભગવાનને કેટલો વિશ્વાસ હશે ત્યારે આટલો મોટો દબાણનો, આટલો મોટો યજ્ઞ થયો 18 દિવસનો, એનું આટલું મોટું કારભારું જેને સોંપ્યું હોય, કેટલો વિશ્વાસ હોય. માટે ક્યારેય પણ કોઈ ભગવાનનો આપણી ઉપર મૂકેલો વિશ્વાસ, ભગવાનના મોટા પુરુષનો મૂકેલો વિશ્વાસ, ભગવાનના સંતો ભક્તોનો મૂકેલો વિશ્વાસ, એનો ઘાત ન થાય એની હંમેશા તકેદારી રાખવી. ઘાત નહીં, કોઈનો મૂકેલો વિશ્વાસ છે એનો ઘાત કરવો, એનાથી મોટું કોઈ પાપ જ નથી, કોઈ મોટું પાપ નથી. કોઈ કંઈક એનાથી ભૂલ થઈ છે અને આપણને કંઈ હિતેચ્છું જાણીને એની ભૂલ કીધી, એ ભૂલને હજારો જગ્યાએ પ્રગટ કરીને એને ફજેત કરવો, આવું પણ ન કરીએ. કોઈ પણ જગ્યાએ કપટ, કપટ અને વિશ્વાસઘાત બેને એક સાથેનો સંબંધ છે. કપટ કર્યું એ વિશ્વાસઘાત જ થયો. શા માટે વિશ્વાસઘાત કરો, શા માટે કપટ કરવું? જિંદગી થોડી છે, પાણીના પરપોટા જેવી. એક પાણીમાં પરપોટો થઈને ફૂટી જાય છે, એમાં જિંદગીનો પરપોટો થયો છે ને ફૂટતા એને વાર લાગતી નથી. 50, 60, 70 વર્ષનો ખેલ છે, એમાં અડધી જિંદગીઓ તો કેટલાકની જતી રહી, કેટલાકના એમાંથી ચોથા ભાગની જતી રહી, કેટલાક ઠેક કિનારે પહોંચવા આવ્યા. હવે એ બધી વસ્તુ, આ બધા કપટની અંદર જો મુમુક્ષુ પડી જાય તો કલ્યાણને બહુ મોટું નુકસાન થાય. એટલે અહીંયા આગળ શાસ્ત્રો પોકારીને કહે છે કે નહીં, કપટ કરવાથી. તુલસીદાસજી ત્યાં સુધી કહે છે, પાપ પુણ્ય છુપ છુપ કરો, સોવત કરો કે જાગ. પાપ અને પુણ્ય છુપાઈ છુપાઈને કરો, સૂઈને કરો કે જાગીને કરો. તુલસી કબલગ છુપ રહે, ઘાસ ઘૂસાઈ આગ. ઘાસની અંદર આગ છુપાવી હોય, એ આગ ક્યાં સુધી છુપાયેલી રહે? બોટ્ટો ઘાસનો ઢગલો હોય અને આ બાજુ કોઈ અગ્નિ ચાંપ્યો છે, કદાચ 1/2 કલાક એવું લાગ્યું કશું સળગ્યું નથી, કશું હળગ્યું નથી, પણ હળગે ત્યારે એક હારે બધું હળગીને રાખ થઈ જાય. એ કપટરૂપી અગ્નિ એનો તણખો એવો છે. આપણા હજારો સદગુણો, આપણું હજારો જન્મોના સત્કર્મ, આપણો આ જન્મે મેળવેલો મહારાજને મોટાનો રાજીપો, આપણા પૂર્વ જન્મમાં મેળવેલો મહારાજને મોટાનો રાજીપો, સંતો ભક્તોનો રાજીપો, દિવ્ય ગુણો, અક્ષરધામ તરફ આપણે રસ્તો કાપી શકીએ એવી શક્તિ, એ બધું જ આપણું નાશ કરી નાખે. એટલી તાકાત કપટના એક તણખાની અંદર રહેલી છે. માટે નિષ્કુળન સ્વામી આપણને કહે છે કે હે મુમુક્ષુઓ, હે મોક્ષના માર્ગે ચાલેલા તમે ભગવાનના ભક્તો, એ આપણને સ્વામી એમ કહે છે કે એને તમે કાઢી નાખજો. એ દોષ ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચકે કોઈની અંદર 2%, 5%, 10% અંદર, કોઈમાં 0.1%, કોઈમાં વધારે પરસન્ટમાં રહેલું હોય છે. એને કાઢી
સરળપણે નિખાલસપણે નિર્દોષપણે જેટલું જીવાય એવો પ્રયત્ન કરીએ તો સ્વામી કે આ દિવ્ય સત્સંગે આપણને તારી લેશે. કહે નિષ્કુળાન સૌ જન જેમ હશે તેમ કહેશે. પછી સ્વામી કે પાછળથી લોકો જેમ હશે એમ જ કહેશે, કારણ કે બધું ઉઘાડું થાય એના કરતાં એને ચોખ્ખું કરીને સાફ કરીને કાઢી નાખીએ તો ભગવાન મોટા પુરુષો એ આપણી પર રાજી થાય. આવો સ્વામીનો આ પદ લખવા પાછળનો દાખલો છે. આજે નિયમની એકાદશી છે. આજે નિયમની એકાદશી આપણે મહારાજના ચરણોમાં, ગુરુજીના ચરણોમાં, સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. એવા જે ભગવાનના નિર્દોષ અને નિખાલસ ભાવે જીવાવાળા સંતો ભક્તોના ચરણો પ્રાર્થના કરીએ, આપણી અંદર રહેલી આ ખામી જે જે જગ્યાએ જ્યાં જ્યાં પડી હોય ત્યાંથી નીકળે અને કાઢવા માટેની આપણને શક્તિ મળે એવો આપણે નિયમ રાખીએ કે આપણે જેટલું બને એટલું આપણું પારદર્શક જીવન રાખીએ, જેનાથી મહારાજ મોટા પુરુષો આપણી પર રાજી થાય. પદ 43 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.